અમદાવાદ શહેરની જનતાને એક તરફ જ્યારે બજેટ રજૂ કરવામાં આવે ત્યારે ભારતીય જનતા પક્ષના શાસકો દ્વારા ફૂલ ગુલાબી બજેટની જાહેરાત કરવામાં આવે, વારંવાર પાટલીઓ તપતપાવવામાં આવે. હું એમને પ્રશ્ન કરું છું, અમદાવાદ શહેરની જનતાને આજે પણ શહેરની અંદર શાળાઓની હાલત બિસ્માર છે, મ્યુનિસિપલ શાળાઓની હાલત કથળેલી છે, અમદાવાદ શહેરની અંદર આજે પણ રોગચાળો કાબૂમાં લઈ શકાતો નથી, અનેક લોકો અનેક પ્રકારના રોગોથી જીવે પીડાય છે. અમદાવાદ શહેરની જનતાને 24 કલાક 365 પીવા માટેનું જે પાણી છે એ પણ આજે મળી રહ્યું નથી. 1.5-2 મહિના સુધી પાણીની પાઇપલાઇનોને લાવવામાં ના આવે, પોતાના અર્બન હેલ્થ સેન્ટરમાં પણ હોય નહીં, એમના પોતાના મસ્ટર સ્ટેશનમાં પણ ના હોય, અને સેન્ટ્રલ સ્ટોર્સમાં પૂછવામાં આવે તો ત્યાં પણ અવેલેબલ ના હોય, અને જ્યારે 5-5 વર્ષના સવાલના જવાબ માગીએ ત્યારે પાણીની પાઇપલાઇનની બાબતમાં એવી વાત કરવામાં આવે છે, દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે થઈને અમે છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ માગ્યો, 3 અબજ અને 73 કરોડ રૂપિયા માતબર જેટલી રકમ, એટલી મોટી રકમ પાણીની પાઇપલાઇનોની ખરીદી કરવા માટે વાપરવામાં આવી છે. આટલો મોટો ભ્રષ્ટાચારની દુર્ગંધ આવે છે એટલા માટે કે મહત્ત્વની વાત એ છે કે જ્યારે પાણીની પાઇપલાઇન જો 4-5-10 લાઇન પાણી પાઇપલાઇન નાખવાની હોય અને એની પણ વ્યવસ્થા કોર્પોરેશન કરી ના શકતી હોય, અને બીજી બાજુ આટલા મોટી રકમમાં માતબર રકમ જો એની પાસે ખર્ચવામાં આવે તો પ્રજા માટે જે ટેક્સના પૈસા, પ્રજાને પૈસે કમાયેલા પૈસા, પરસેવા કમાવાની પ્રમાણેના જે પૈસા છે તેને ક્યાં વાપરવામાં આવે છે તો ખૂબ મોટો પ્રશ્ન છે. બીજી મહત્ત્વની વાત કહું આપને, અમદાવાદ શહેરની અંદર જ્યારે કોર્પોરેશનની અમે વાત કરી કે જે સુધારા રજૂ કરવાની વાત કરી, તેની અંદર અમદાવાદ શહેરની અંદર તમામ સ્ટ્રીટ લાઇટો ઉપર સોલાર પેનલ લગાવવા જોઈએ. અમદાવાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ મિલકતો છે તેના ઉપર સોલાર પેનલ લગાવી દઈએ, જેથી ટોરેન્ટ પાવર જેવી એજન્સીઓ કે જે દિગતો ધંધો કરે છે અને કોર્પોરેશનના કરોડો રૂપિયા પ્રજાની પૈસાની કમાણી, પરસેવાની કમાણીના કરોડો રૂપિયા જે તેમને ચૂકવવામાં આવે છે તેના ઉપર રોક આવે, પ્રજાને ઉપર કરનો બોજ, ટેક્સનો બોજ નાખવા કરતાં કરોડો રૂપિયા જે ટોરેન્ટ પાવરને ચૂકવવામાં આવે છે તેની જો બચત કરવામાં આવે તો પણ પ્રજાને માટેથી મોટો કરબોજ હટી જાય છે. બીજી મહત્ત્વની વાત, અમદાવાદ શહેરની અંદર આજે યુવાધન રવાડે ચડ્યું છે, જે નશાખોરીના રવાડે આપણે જોયું સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં અનેક લોકો, અનેક પેડલરો પકડાયા છે અને અનેક જણાને જેલના રવાડે ચડાવી દેવામાં આવ્યા છે. પરંતુ જે આજે અમદાવાદ શહેરની યુવાધનની હાલત છે, નશાખોરોના રવાડે ચડી ગયું છે, મા બાપ તેમને લગ્ન કરાવવાની, તેમને ભણાવવાની કે તેમને નોકરી કરાવવાની ઉંમરે તેમની પાછળ તેમને પોતાના નશાખોરીના રવાડે ચડેલા હોય, તેમની સાચવવામાં, આરોગ્યમાં જાળવવામાં અને પરિવારને બરબાદ થતું અટકાવવા માટે અમદાવાદ શહેરના 7-7 ઝોનની અંદર રિહેબ સેન્ટર ખોલવા જોઈએ, જેનાથી અમદાવાદ શહેરના યુવાધનને બરબાદ થતું અટકાવી શકાય. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.